जय हिंद विद्यार्थी मित्रों, हूँ छू हार्दिक सेखलिया। आईसीएस ना डिजिटल प्लेटफॉर्म में आप सबनु हार्दिक स्वागत करूं छू। तो विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे बंधारण विषयना जे मोस्ट एमपी जे 25 प्रश्नों जे वारंवार परीक्षा में पूछाय छे अने हजी पण बधी परीक्षा में पूछावानी संभावना धरावे छे एवा प्रश्नोनो आपणे आजे डिस्कशन करवाना छीए। तो तमे आ वीडियो अंत सुधी निहाळशो एवी मने आशा छे। विद्यार्थी मित्रों, आज बंधारण विषय छे बिन सचिवालय क्लार्क छे, तलाटी छे, कोन्स्टेबल छे तथा क्लास 3 छे, तेम जीपीएससी क्लास 1 2 डीवायएसओ एसटीआई દરેક एग्जाम में बंधारण विषयनो અત્યારે ખૂબ જ મહત્વ વધી ગયું છે। તો હવે આ વિષયની અંદર આપણે જે એવા સંભાવના ધરાવતા પ્રશ્નો છે એનું ચર્ચા કરવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે 25 પ્રશ્ન આપણે જોવાના છીએ। 25 પ્રશ્નમાંથી તમારા કેટલા સાચા પડે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। તેમજ વિદ્યાર્થી મિત્રો, હું જે પ્રશ્ન એ એમસીક્યુ તમને જણાવવાનો છું એને તમારે એટેમ્પ કરવાના છે અને એનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે। ત્યારબાદ જ એનું તમારે સોલ્યુશન જોવાનું છે। સાથે સાથે તમારી ટેસ્ટ પણ લેવાઈ જાય અને તમને તમારો સાચો જવાબ પણ મળી જાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફટાફટ જે 25 પ્રશ્નો છે એ જોઈએ। તેમાં પહેલો પ્રશ્ન છે કે હોદ્દાની રૂએ નીચેના પૈકી એક નીતિ આયોગના ચેરમેન બને છે। તો નીતિ આયોગના ચેરમેન હોદ્દાની રૂએ કોણ બને છે? તો તમે જોઈ શકો છો ભારતના પ્રમુખ, વડાપ્રધાન, કેન્દ્રીય નાણાપ્રધાન કે લોકસભાના સ્પીકર। તો જે ભારત દેશના જે વડાપ્રધાન છે એ નીતિ આયોગના ચેરમેન બને છે। હવે આ પ્રશ્ન છે પહેલાની પરીક્ષામાં જે પૂછાઈ ગયેલો હતો એમાં એવું હતું કે પ્લાનિંગ કમિશનના કોણ ચેરમેન બને છે? તો જે પહેલા પ્લાનિંગ કમિશન હતું એ રીતના એના ચેરમેન હોદ્દાની રૂએ બનતા હતા, પરંતુ હવે પ્લાનિંગ કમિશનની જગ્યાએ નીતિ આયોગ આવી ગયું છે, એટલે એના કોણ હશે ચેરમેન? વડાપ્રધાન હશે। હવે બીજો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક નીચેના પૈકી એક કરે છે। તો કોણ કરે છે? સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ છે એની નિમણૂક ભારતના રાષ્ટ્રપ્રમુખ કરે છે। ભારતના રાષ્ટ્રપ્રમુખ એટલે કોણ? રાષ્ટ્રપતિ। કયા આર્ટિકલ મુજબ તેમની નિમણૂક કરે છે? તો આર્ટિકલ 124 મુજબ એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરે છે। નાણાં પંચ દર વર્ષે નિમાય છે। તો નાણાં પંચ દર કેટલા વર્ષે નિમાય છે? તો નાણાં પંચ દર 5 વર્ષે નિમાય છે। અત્યારે કેટલામું નાણાં પંચ ચાલે છે? તો 15મું ફાઇનાન્સ કમિશન ચાલે છે। હવે 15મું ફાઇનાન્સ કમિશન છે એના અધ્યક્ષ કોણ છે? તો એના અધ્યક્ષ છે એનકે સિંહ, એ 15મા નાણાં પંચના અધ્યક્ષ છે। પછી ચોથો પ્રશ્ન, રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય, જે હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હોય એ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે। કયા આર્ટિકલ મુજબ તેમને શપથ લેવડાવે છે? તો આર્ટિકલ 159 મુજબ તેમને શપથ લેવડાવે છે। હવે જો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિની હાજરી ન હોય તો એની જગ્યાએ જે હાઈકોર્ટનો જે અન્ય જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય એ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા આર્ટિકલ લખતો જાઉં છું સાથે સાથે, તો એ પણ તમારે યાદ રાખવાના છે, કારણ કે ક્લાસ 3 ની એક્ઝામમાં આર્ટિકલ વધારે પૂછાતા હોય છે। પછી આગળનો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ જાણીતું છે? તો આ પંચાયતી રાજનો ટોપિક થઈ ગયો। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે। તો લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે એવું પૂછ્યું છે। તો આપણે ઓપ્શન જોઈએ તો મધ્યપ્રદેશ છે, બિહાર છે, યુપી છે અને મહારાષ્ટ્ર છે। તો વિદ્યાર્થી મિત્રો, જે રાજ્ય છે એનો વિસ્તાર વધારે હોય એ રાજ્યની અંદર સ્વાભાવિક છે કે એનું લોકસભાની બેઠકો વધારે હશે, અને ઉપરાંત વસ્તી પણ જ્યાં વધારે હશે ત્યાં પણ તે લોકસભાની બેઠકો વધારે હશે। તો સૌથી વધુ ભારતની અંદર ક્યાં વસ્તી વધારે છે? તો યુપીની અંદર સૌથી વધારે વસ્તી છે। તો તેથી શું આવશે? કયું રાજ્ય આવશે? તો યુપી આવશે। હવે યુપીની અંદર કેટલી લોકસભા છે એવું પણ પૂછાઈ શકે। તો કેટલી લોકસભાની સીટ છે? 80 લોકસભાની સીટ છે। હવે આપણે પહેલા નંબરનું હતું એ તો આપણે બધાને ખબર છે કે યુપીની અંદર સૌથી વધારે લોકસભાની બેઠકો છે। તો બીજા નંબરે કયું આવશે? તો બીજા નંબરે આવશે મહારાષ્ટ્ર। હા, મહારાષ્ટ્રની અંદર કેટલી બેઠકો? તો મહારાષ્ટ્રની અંદર 48 બેઠકો છે, જે બીજા નંબરે ભારતમાં સૌથી વધારે લોકસભાની બેઠકો આવેલી છે। પછી સાતમો પ્રશ્ન, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક નીચેના પૈકી એ દ્વારા કરવામાં આવે છે। તો ભારતનો જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર એની નિમણૂક કરવામાં આવે છે। क्या आर्टिकल मुजब करवामां आवे छे तो आर्टिकल 324(2) मुजब भारतना मुख्य चूंटणी कमिश्नर नी निमणूक करवामां आवे छे। अब भारत में यूनियन पब्लिक सर्विस कमीशन नी निमणूक कौन करे छे? स्वाभाविक छे एनी पण निमणूक राष्ट्रपति द्वारा करवामां आवे छे। क्या आर्टिकल मुजब करवामां आवे छे तो आर्टिकल 316 मुजब करवामां आवे छे। यूनियन पब्लिक सर्विस कमीशन अने जेना अध्यक्षों एनी निमणूक करवामां आवे छे राष्ट्रपति द्वारा। पछी नवमो प्रश्न छे भारतना બંધારણનું आमुख कोणे तैयार कर्युं छे तो भारतना બંધારણનું आमुख जवाहरलाल नेहरू द्वारा तैयार करवामां आवेलुं हतुं। पछी 10मो प्रश्न राष्ट्रपतिने બંધારણની कई कलम द्वारा कटोकटी जाहिर करवानी सत्ता अपाई छे तो भारतने બંધારણની अंदर 3 कटोकटीनी जोगवाई छे। कई कई? राष्ट्रीय कटोकटी, त्यार पछी राष्ट्रपति शासन अने नाणाकीय कटोकटी। तो जे राष्ट्रीय कटोकटी छे आर्टिकल 352 मुजब छे राष्ट्रीय कटोकटी एटले नेशनल इमरजन्सी। त्यार पछी जे 356 छे ए राष्ट्रपति शासन छे। पछी 360 मुजब नाणाकीय कटोकटी। तो तमारे त्रणेय कटोकटी अने एना आर्टिकल जे अनुच्छेद छे तमारे याद रखवाना छे। एक आ जो राष्ट्रीय कटोकटी न पूछाणुं होय तो राष्ट्रपति शासन पूछाई शके अथवा नाणाकीय कटोकटी पण पूछाई शके। हवे 11मो प्रश्न संसद सभ्य बनवा माटे ओछामां ओછી કેટલી उमर होवी જોઈએ तो संसद सभ्य बनवा माटे ओछामां ओછી 25 उमर होवी જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ। तो विद्यार्थी मित्रों तमे मने आनो कमेंट में जवाब आपशो एवी मने आशा छे। त्यार पछी भारतना प्रथम राष्ट्रपति कोण हता। हवे तमने बधाने खबर छे के प्रथम व्यक्ति होय ए गुजरातना प्रथम होय तो तेमज भारतना जे प्रथम व्यक्तिओ छे प्रथम जे वस्तुओ होय छे ए क्लास 3 नी परीक्षामां बहु पूछातुं होय छे। तो जे प्रथम व्यक्तिओ छे प्रथम वडाप्रधान कोण हता, प्रथम राष्ट्रपति कोण हता, प्रथम कायदा प्रधान कोण हता, प्रथम गृह प्रधान कोण हता, आव बधुं जे वस्तु छे आपणे याद राखी लेवानुं छे। तो एमां ज एक सवाल जोईए तो प्रथम राष्ट्रपति कोण हता तो आपणा डॉक्टर राजेंद्र प्रसाद छे भारतना प्रथम राष्ट्रपति हता। ज्यारे प्रथम वडाप्रधान ए जवाहरलाल नेहरू हता। त्यार पछी भारतनुं चूंटणी पंच कोना नियंत्रण हेठळ काम करे छे? प्रधानमंत्री, गृहमंत्री, उपराष्ट्रपति के स्वतंत्र छे? तो भारतनुं चूंटणी पंच छे ए कोईना नीचे काम करतुं नथी परंतु एक स्वतंत्र छे तेथी भारतनुं चूंटणी पंच स्वतंत्र आवशे। पछी राष्ट्रपतिनी पसंदगी कोण करे छे? जनता द्वारा, वडाप्रधान द्वारा, प्रजामांथी चूंटायेला प्रतिनिधिओ, चूंटणी पंच। तो राष्ट्रपतिनी पसंदगी छे ए प्रजामांथी जे चूंटायेला प्रतिनिधिओ छे एना द्वारा थाय छे। तो प्रतिनिधिओ कया कया आवशे? जे आपणा संसद सभ्यो छे जे लोकसभाना छे, राज्यसभाना छे તેમજ જે રાજ્ય વિધાનમંડળ છે विधानसभाना जे सभ्यो छे एना द्वारा राष्ट्रपतिनी पसंदगी करवामां आवे छे अने तेओने शुं कहेवाय छे? प्रजामांथी चूंटायेला प्रतिनिधिओ कहेवाय छे। त्यार पछी राष्ट्रपति बनवा माटेनी उमर ओछामां ओછી કેટલી હોવી જોઈએ तो 35 वर्ष ए राष्ट्रपति बनवा माटेनी उमर ओछामां ओછી હોવી જોઈએ तो ज राष्ट्रपति बनी शके छे। हवे भारतीय सैन्य, वायुसेना अने नौकादलना सर्वोच्च उपरी कोण छे? तो अपना भारत देश राष्ट्रपति है त्रणेय दल है अपना एना सर्वोच्च उपरी है, सर्वोच्च अधिकारी है एने राष्ट्रपति कहवाय छे। राष्ट्रपति ने त्रणेय दल है एना उपरी अधिकारी है। अपना भारत देश બંધારણનું ઘડતરમાં નીચેનામાંથી કોનું महत्वનું योगदान हतुं तो जवाहरलाल नेहरू, जयप्रकाश नारायण, डॉक्टर बाबासाहेब आंबेडकर के राम मनोहर लोहिया। तो आपने बधाने खबर है कि जो બંધારણ है एनो ड्राफ्ट डॉक्टर बाबासाहेब आंबेडकर द्वारा तैयार करवामां आव्यो हतो। तेथी कही शके कि भारत देश બંધારણના ઘડતરમાં સૌથી વધારે जो कोई फाळो होय तो बाबासाहेबनो छे। મહાભિયોગની કાર્યવાહી કોના पर करवामां आवे छे? નાણાપ્રધાન पर, વડાપ્રધાન पर, ઉપરાષ્ટ્રપતિ पर के राष्ट्रपति पर? तो મહાભિયોગની કાર્યવાહી राष्ट्रपति पर करवामां आवे छे। अने क्या आर्टिकल मुजब तेने उपर कार्यवाही थाय छे तो आर्टिकल 61 मुजब जो राष्ट्रपति छे एना उपर महाभियोगनी कार्यवाही थई शके छे। त्यार पछी संसदमां कोनो समावेश थाय छे तो संसदनी अंदर लोकसभा, राज्यसभा, राष्ट्रपति के बधाईनो त्रणेयनो। तो बधा जनरली लोको शुं विचारे संसदनी अंदर लोकसभा ने राज्यसभा आवतुं हशे परंतु संसदनी अंदर लोकसभा राज्यसभा राष्ट्रपति त्रणेयनो समावेश संसदनी अंदर थाय छे। तो आपणो साचो जवाब थशे डी। 20मो राज्यना मुख्य प्रधाननी निमणूक कोण करे छे? तो राज्य आवी गयुं तो वडाप्रधान अने राष्ट्रपति तो नहीं आवे। और राज्यपाल के त्रण मांथी कोई नहीं। तो राज्यपाल द्वारा राज्यना मुख्य प्रधाननी निमणूक करवामां आवे छे अने तेना माटे कयो आर्टिकल छे? तो आर्टिकल 163(1) मुजब राज्यना मुख्य प्रधाननी निमणूक राज्यपाल द्वारा करवामां आवे छे। त्यार पछी आपणा બંધારણનો અમલ ક્યારથી થયો? તો જનરલી પહેલાની જે ક્લાસ 3 ની એક્ઝામ હતી એની અંદર આ પ્રશ્ન બહુ એટલે બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે અને હજી પણ પૂછાવાની સંભાવના ધરાવે છે। તો આપણે બંધારણનો અમલ ક્યારથી થયો અને બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું એ બે વસ્તુ તો આપણને આવડવી જ જોઈએ। તો બંધારણનો અમલ ક્યારથી થયો? તો 26 જાન્યુઆરી 1950 ના દિવસથી બંધારણનો અમલ થયો। ત્યારે શું આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ। अब બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું, જ્યારે અમલ એનો 26 જાન્યુઆરી 1950 ના રોજ થયો। હવે તમારે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। બંધારણ બનાવવા માટે લાગેલો સમય કેટલો હતો? અને ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન पूछाय छे तो तमारे मने आ कमेंट बॉक्स में जणावानुं छे। संसद तेना केटला सभ्योनी बहुमतीथी सर्वोच्च अदालतना न्यायाधीशने पदभ्रष्ट करी शके छे? जारे सर्वोच्च अदालतना जे न्यायाधीश छे एने दूर करवा माटे 2/3 बहुमतीथी एने दूर करी शकाय छे। त्यार पछी वाणी स्वातंत्रताना अधिकारनी जोगवाई संविधाननी कई धारामां करवामां आवेली छे? तो आर्टिकल 19 ની અંદર જે આપણે ફ્રીडम ઓફ સ્પીચ છે વાણી સ્વતંત્રતા છે એની ઉલ્લેખ કરવામાં આવેલો છે। ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી હતા। આ તમારે યાદ રાખવાનું છે। તેમજ વિદ્યાર્થી મિત્રો આપણો જે ગુજરાત રાજ્ય છે એના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ત્યાર પછી 25મો પ્રશ્ન લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો લોકસભાની અંદર ગુજરાતની 26 બેઠકો છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમારે મને કહેવાનું છે કે રાજ્યસભાની અંદર ગુજરાતની કેટલી બેઠકો છે? હવે રાજ્યસભાની અંદર ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, જેનો જવાબ આપણે જે નેક્સ્ટ વિડિયો બનાવશું એની અંદર આપી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો જે આટલા જે 25 જે મોસ્ટ આઈએમપી બંધારણના પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી। હવે આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખવાના છીએ અને આના પછી જે વિડીયો બનાવશું એમાં અલગ અલગ વિષયોના બનાવવાના છીએ। આ ઉપરાંત બીજા વિષયો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે પણ ત્યાંથી તમે જે જોઈ શકો છો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આનાથી બીજો વિડીયો જે બનાવશું બંધારણ માટેનો એમાં આનાથી પણ જે સારા સારા પ્રશ્નો છે હજી પૂછાવાની સંભાવના ધરાવે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે એમને પણ શેર કરી દેજો। આ ઉપરાંત તમારો કોઈ સુઝાવ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેનો અમે આવતા નેક્સ્ટ વિડીયોમાં અમે સુધારવાનો પ્રયત્ન કરીશું। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળે। આ ઉપરાંત અમારો જે આઈસીએસ સંસ્થા છે એના દ્વારા વિવિધ કોર્સ છે, જેવા કે યુપીએસસી ના, જીપીએસસી ના, એસટીઆઈ ના, ચીફ ઓફિસરના, ડીવાયસોના, ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, એલઆરડી તેમજ ક્લાસ 3 ની દરેક પરીક્ષા છે એના અમારા ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત અમારા ઓફલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે, તેના માટે તમે અમારી જે સુરતની અંદર જે બ્રાન્ચ આવેલી છે ત્યાં પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો। આ ઉપરાંત અમારા જે કોન્ટેક્ટ નંબર છે તેના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જે 25 પ્રશ્નોનું જે ડિસ્કશન કર્યું એની જો તમારે પીડીએફ મેળવવી તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ આઈસીએસ મેન્ટરની અંદર જોડાઈ શકો છો અને તમે ત્યાંથી તમે પણ એની પીડીએફ મેળવી શકો છો। આ ઉપરાંત અમારી આઈસીએસ મેન્ટરની જે એપ્લિકેશન છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારા વિવિધ કોર્સ છે એ તમે પરચેસ કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।